પચીસ મે બે હજાર ચોવીસ આ દિવસ કદાચ કોઈ ભૂલી નહીં શકે આખું ગુજરાત આ દિવસ નહીં ભૂલી શકે કારણ કે રાજકોટ માટે આ દિવસ ગોઝારો દિવસ કાળો દિવસ છે તે કહી શકાય પચીસ મેના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને પચીસ સત્યાવીસ જણા આની અંદર જીવતા ભરતું થયા હતા આ સત્યાવીસ જણા જે ભરતું થયા તેમાં એક પરિવાર એવો હતો કે જેનો એકનો એક દીકરો કે ત્યાં ગાડી એ જ દિવસે નોકરીએ લાગ્યો અને સાંજે આ ગેમ ઝોન અગ્નિકાંડની અંદર જીવતો ભરતું થઈ ગયો આ વાત જ્યારે પરિવારને ખબર પડી ત્યાં પરિવારના મોબી જે તેના પિતા હતા તેને ખબર પડી એ પિતા તેના દીકરાના મોતના સમાચાર સહન ના કરી શક્યા અને તેમને બી ત્યાં પોતાનો જીવ છે તે ખોયો હતો ત્યારે હાલ તો આ આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે અને પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કુલ સત્યાવીસ જણા જીવતા બળીને ભરતું થયા હતા જેમાંથી એક એવો પરિવાર છે કે જેનો પોતાનો એકનો એક દીકરો કે જે દિવસે અગ્નિકાંડ સર્જાયો એ જ દિવસે ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો બપોરે એક વાગે જે આ દીકરો નોકરીએ લાગ્યો અને સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ જે આ ઘટના સર્જાઈ અને આ ઘટનાની અંદર તે દીકરો પણ બળીને ભરતું થઈ ગયો હતો આ વાત જ્યારે પરિવારને ખબર પડી ત્યારે પરિવાર ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં તેના પિતાને ખ્યાલ આવ્યો કે તેનો દીકરો છે તે પણ આની અંદર બળીને ભરતું થયો છે અને મોતને વાલો થયો છે ત્યારે આ પિતા આ વાત સહન ના કરી શક્યા તેમને આઘાત લાગ્યો અને તે આઘાતના કારણે પિતાનું પણ ત્યાં મોત થયું હતું ત્યારે હાલ તો આ આખો પરિવાર છે કે જે વેરવિખેર થઈ ગયો છે પરિવારમાં ન્યાય માગવાવાળું હવે કોઈ રહ્યું નથી પરંતુ આ જે કહી શકાય કે જે સૂતી સરકાર છે જે બેરી મુંગી સરકાર છે તે આ પરિવાર સામે હજી જોવા તૈયાર નથી આ આખા અગ્નિકાંડમાં જે દીકરાએ મોતને વાલું થયો હતો તેના પિતા જસુભા જાડેજા પણ ત્યાં ગાડી તેમને હાર્ટ એટેક આવ્યો અને તેના દીકરાના આઘાતમાં તેમનું પણ મોત થયું હતું અને તે મોતના કારણે હાલ તો પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે પરિવારમાં કોઈ રહ્યું નથી તેવું કહી શકાય અને જે માતા છે તે હવે માત્ર ન્યાય માટે વલખા મારી રહી છે દીકરો જે જગ્યાએ નોકરી કરવા ગયો હતો તે જગ્યાએ આવી જે આગની ઘટના સર્જાઈ અને તેના જ કારણે જે પહેલા જ દિવસે નોકરીએ લાગ્યો અને આ નોકરીએ ચડતાની સાથે જ દીકરાને મોતનો જે ભેટો છે તે કરવો પડ્યો અને આ વાતથી પરિવારમાં છે તે આઘાત સર્જાઈ ગયો હતો આ પરિવારમાં અત્યારે હાલ તો ઘેરો કલ્પાત છવાયો છે આ પરિવારનું હવે કોણ કારણ કે આ અગ્નિકાંડમાં આવા તો અનેક પરિવાર છે કે જેને પોતાના વાલ સોયા ગુમાયા છે પરંતુ તેની સામે પાછળ આ અધિકારીઓ જેમની જવાબદારી હતી કે જેમની બે જવાબદારીના કારણે આ આખી ઘટના સર્જાઈ છે તે અધિકારીઓને આ સરકાર બચાવવા માટે માત્ર હવા ત્યાં મારી રહી છે તેમને બચાવવાનો જ પ્રયાસ છે તે કરી રહી છે અગ્નિકાંડમાં જે આરોપીઓ પકડાયા તેમની પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવી રોજ નવા નવા ખુલાસા જે તે સામે આવતા ગયા એની અંદર ભાજપના કોર્પોરેટરે પૈસા લીધા છે તે પણ સામે આવ્યું ભાજપના નેતા છે આની અંદર સંડોવાયેલા છે તે પણ સામે આવ્યું પરંતુ એસઆઈટી દ્વારા કોઈ કોર્પોરેટર કે નેતાને હજી સુધી હાથ અડારવામાં નથી આવ્યો કે નથી તેમના સુધી પહોંચવામાં આવ્યા આરોપી જે યુવરાજસિંહ છે યુવરાજસિંહ દ્વારા તેના જે પૂછપરછ છે તેની અંદર તેને સ્પષ્ટપણે કહ્યું નિવેદનમાં બી તેને કહ્યું કે અમે જે ભાજપના વોર્ડ નંબર દસના જે કોર્પોરેટર છે તેને પૈસા આપ્યા હતા દોઢ લાખ રૂપિયા આપ્યા પરંતુ ત્યાં સુધી હજી એસઆઈટીની ટીમ પહોંચી નથી કે નથી તે કોર્પોરેટરને હજી સુધી બોલાવવામાં આવ્યા માત્ર ને માત્ર આ સરકાર હવે આ આખું જે ટીઆરપી ગેમ ઝોનનો જે कांड છે તે જે લોકોને પકડવામાં આવ્યા છે તે લોકોને ખાલી સજા અપાઈને સંતોષ માનવા માગતી હોય તેવું જ લાગી રહ્યું છે અને આ પરિવાર છે જે સત્યાવીસ લોકો આમાં હુમાયા છે તે સત્યાવીસે સત્યાવીસ પરિવાર માત્ર ન્યાય માટે વલખા જ મારી રહ્યા છે પરંતુ આ બેંગી બેરીમુંગી સરકાર છે કે જે આ પરિવારનું સાંભળવા માટે હજી પણ તૈયાર નથી માત્ર વાતો છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે કે ભાઈ અમે આ જે બી આની પાછળ જવાબદાર છે તે લોકોને છોડીશું નહીં કોઈ ચમરબંધી આમાં છૂટશે નહીં દરે દરેકને કડક સજા મળશે પરંતુ જે અધિકારીઓ જે નરી આંખે દેખાય છે કે આ અધિકારીઓના આની અંદર હાથ છે આ અધિકારીઓના બે જવાબદારીના કારણે આખો અગ્નિકાંડ સર્જાયો છે તે અધિકારીઓ સુધી પણ હજી આ સરકાર નથી પહોંચી માત્ર તેમને ત્યાંથી બદલી કરીને સંતોષ છે તે માનવામાં આવી રહ્યો છે કેમ આ અધિકારીઓ એટલા બધા સરકારને વાલા છે કે આ સત્યાવીસ લોકો જે હોમાયા છે જે સત્યાવીસ પરિવાર જે આની અંદર અત્યારે ન્યાય માટે વલખા મારી રહી છે તે પરિવાર સામે સરકાર જોઈ શકે તેટલો સરકારને અધિકારીઓથી પ્રેમ છે કે આ પરિવારની સામે નથી જોઈ રહી અને માત્ર તે લોકોને આ જે નાના નાના લોકો છે જે સંચાલકો છે તે લોકોને પકડી અને માત્ર સરકાર છે જે સંતોષ માની અને આ લોકોને ન્યાય આપી રહી છે તેવી વાતો કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં તો જે કહી શકાય કે જે આ પરિવાર છે કે જેનો એકનો એક દીકરો ખોયો અને એ દીકરાના આઘાતમાં પિતાએ પણ પોતાનો જીવ ખોયો છે ત્યારે એ પરિવારની પાછળ હવે કોણ અને એ પરિવારને હવે ન્યાય કોણ અપાવશે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો કે ખરેખર સરકાર આ અધિકારીઓની પાછળ એમને બચાવવા માટે જ પ્રયાસ કરી રહી છે કે ખરેખર તટસ્થ તપાસ કરી રહી છે અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર